महाशिवरात्रि होय के पछी रामनवमी होय, हर घर में शक्करियानी अवनवी वेरायटी बनती ज रहती होय छे। पण प्रश्न ए रहे छे के शक्करियाने कई रीते बाफवा के शेकवा जोईए जेथी वधारे मीठास मळे। तो आज डिम्पल्स डिसीज़ में जुदी जुदी त्रण रीते एपण पाणीनो, फॉइल पेपरनो, कूकरनो के ओवननो उपयोग कर्या वगर शेकवानी के बाफवानी रीत बतावीशुं, जे खूब ज स्वादिष्ट लागे छे। अने साथे ज तेज बाफेला शक्करियामांथी इंस्टंट फराळी चाट पण बनावीशुं। तो रेसिपी शुरू करिए। तो जेमना माटे मैं अहीं एक किलोग्राम जेटला आ रीते जे लाल शक्करिया आवे छे ते लीधा छे। बे प्रकारना शक्करिया आवे छे, सफेद अने लाल। तमने जे मळे ते लई शको छो। मैं आ शक्करियाने सादा पाणीथी धोई अने एकदम लूछीने कोरा करी लीधा छे, तो अत्यारे बिलकुल भीना नथी। शक्करियाने पाणीना उपयोग वगर आपणे બાફવા કે શેકવા હોય તો કઈ રીતે તે મેથડ જોઈએ। તો જેમના માટે પહેલી મેથડ છે, ગેસ ફ્લેમ પર આપણે એક જાળીવાળું સ્ટેન્ડ રાખી દેશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું। આ રીતે આપણે શક્કરિયાને મૂકી દેશું। મેં અહીંયા તમને બતાવવા માટે માત્ર 2 નંગ જેટલા શક્કરિયાનો ઉપયોગ કર્યો છે। તમે જેટલા સ્ટેન્ડ ઉપર શક્કરિયા સમાય તેટલા મૂકીને શેકી કે બાફી શકો છો। હવે તેની સ્ટીમ છે તે અંદર જ રહે અને પરિણામે ઓછા સમયમાં એ ઝડપથી બફાઈ જાય, તે માટે ઉપર આપણે કોઈ વાસણ ઢાંકી દેશું। બે મિનિટ પછી આપણે ચેક કરવાનું છે કે નીચેની સરફેસ થોડી પણ કૂક થઈ છે કે નહીં, પાકી છે કે નહીં, ફેરવીને આપણે ચેક કરી લેશું। તો નીચેની સરફેસ થોડી થોડી મને અત્યારે શેકાઈ ગયેલી હોય તેવી દેખાય છે। તો હવે ફરીથી આપણે આ રીતે તેની સાઈડ પલટી દેશું અને ફરીથી ઢાંકીને 2-3 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર બોઇલ થવા છોડી દેશું। તો લગભગ 3-1 મિનિટમાં આ રીતે આપણા શક્કરિયા છે તે ઉપર છાલ થોડી કાળાશ પડ દેખાય છે, તે બળિયા નથી, પણ જે રીતે રીંગણાનો ઓળું બનાવીએ અને કેવી તેની છાલ કાળી થઈ ગઈ હોય તેમ કાળી થઈ ગઈ છે, કારણ કે આપણે સીધી ફ્લેમ ઉપર શેક્યા છીએ ને, એટલા માટે ચપ્પુથી ચેક કરી લેવાનું। અત્યારે હું તમને બતાવી રહી છું કે આરામથી ચપ્પુ અંદર જઈ રહ્યું છે અને તેની જાતે જ તે બહાર પણ નીકળી રહ્યું છે, મતલબ અંદર સુધી આપણા શક્કરિયા સરસ બફાઈ ગયા છે। હવે આપણી બીજી મેથડ છે તે તવા પર રહેશે। મેં અહીંયા લોખંડનો તવો લીધો છે, તમે માટીનો તવો લઈ શકો છો। જો કે હું તો તમને રિકમેન્ડેડ કરું છું કે માટીનો તવો હોય તો તેનો જ ઉપયોગ કરજો, જેથી આપણા શક્કરિયા બફાશે તો તેનો સ્વાદ વધુ સ્વાદિષ્ટ લાગશે। હવે આપણે આ રીતે ગાજર ગોઠવી દેશું, જેટલા સમય તેટલા। મેં તો તમને બતાવવા માટે 2 ગાજરનો ઉપયોગ કર્યો છે, તમે વધારે ગાજર ગોઠવી શકો છો એકસાથે એક સરખી લાઇનમાં, અને જો મોટા ગાજર હોય તો તેના ટુકડા કરીને ગોઠવી શકો છો। અને પછી આપણા જે શક્કરિયા છે તે કવર થઈ જાય ને તેવું આપણે વાસણ ઉપર ઢાંકી દેવાનું, અને ઢાંક્યા બાદ ધીમા ગેસની ફ્લેમ પર 2-3 મિનિટ માટે આપણે બફાવા દેશું। બે 2-3 મિનિટ પછી આપણે ચેક કરવાનું, નીચેની સરફેસમાં થોડો પણ કલર ચેન્જ થયો હોય તો તેની સાઈડ બદલી દેવાની। તો અત્યારે તમે જોઈ શકો છો હલકી હલકી આપણી જે નીચેની સરફેસ છે તે એમ કે બ્રાઉન ઉપર આવેલી છે, તો તેની સાઈડ પલટી દેશું। હવે આ રીતે દર 2 મિનિટે ચેન્જ કરતા જશું અને એ રીતે 5-7 મિનિટ માટે આપણે બાફીશું। તો 5-7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ મજાની છાલ તેની થોડી કાળાશ પડાવી ગઈ છે, અને અંદર સુધી આપણા શક્કરિયા બફાયા છે કે નહીં તે ચેક કરવા માટે ચપ્પુનો ઉપયોગ કરશું। જો ચપ્પુ આરામથી અંદર જઈ રહ્યું છે અને આ જ રીતે ફરીથી બહાર નીકળી રહ્યું છે, તો મતલબ આપણા શક્કરિયા સરસ અંદર સુધી બફાઈ ગયા છે। તો આપણે આ રીતે શક્કરિયા બાફેલા છે તેને પણ નીચે ઉતારી લેશું અને 1-2 મિનિટ માટે ઠંડા કરીશું। હવે જોશું આપણી ત્રીજી મેથડ તો અમેઝિંગ છે ગાઈઝ। આ રીતે ત્રીજી મેથડથી બાફેલા કે શેકેલા ગાજરને તમે જો
એકવાર ખાશો ને તો તમે આ ટેસ્ટ તો લાઈફમાં ક્યારેય નહીં ભૂલી શકો. જો કે આપણી દેશી રીત છે તે ઘડામાં શક્કરિયાને બાફવાની જ હતી, પણ જેમ જેમ સમય વીતતો જાય છે શહેરીકરણના કારણે પણ ઘડામાં બાફેલા ગાજર ખાવાનું નસીબ કદાચ મળતું નથી. તો આ રીતે તમે જૂની યાદોને તાજી કરવા માટે માટલાનો ઉપયોગ કરી શકો છો. જે માટલું તમે કુકિંગમાં યુઝ કરી શકો ને તે હોય તેવું જ લેવું, પાણી ભરીએ તેવું માટલું ના ચાલે એ ખાસ ચેક કરવાનું. તો આ રીતે માટલાને પહેલાં તો ગરમ કરવાનું અને ગરમ થઈ ગયા બાદ જેટલા ગાજર સમાય તેટલા ગોઠવી દેવાના. મોટા ગાજર હોય તો આ રીતે બે ટુકડા કરી અને પછી ગોઠવી દેવાના. અને હવે પાણીનો કે બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર આપણે ઢક્કણ ઢાંકી દઈશું. તમે કોઈ વાસણ ઢાંકી શકો છો, પ્લેટ ઢાંકી શકો છો, અથવા તો તમારી પાસે લીડ હોય તો લીડ પણ ઢાંકી શકો છો. અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું. ત્રણે ત્રણ પ્રોસેસમાં ગેસની ફ્લેમ ધીમી રાખશું તો જ અંદર સુધી આપણા શક્કરિયા બફાશે, નહીં તો ઉપરથી કાળા થઈ જશે, છાલ બળી જશે અને અંદરથી કાચા રહેશે. તો ખાસ ચેક કરવાનું કે ગેસની ફ્લેમ આપણી બિલકુલ હાઈ ના હોય. તો 10 મિનિટ પછી આપણે શક્કરિયાને ચેક કરવાના છે. તો અત્યારે જો સ્ટીમના કારણે એકદમ કલર થોડો અલગ દેખાય છે અને સ્ટીમ પણ તમને દેખાઈ રહી છે, તો આ રીતે આપણે સાઈડને બદલી લઈશું જેથી ઉપર નીચે બધી જ સાઈડથી આપણા શક્કરિયા સરસ બફાઈ જાય. આ પ્રોસેસમાં થોડો સમય લાગશે કારણ કે માટીમાંથી સ્ટીમ બની અને પછી આપણા શક્કરિયા બફાશે ને તો થોડો સમય જરૂર લાગશે. પણ આ રીતે બાફેલા ગાજરને એકવાર તમે ટેસ્ટ કરજો ગાઈઝ, અમેઝિંગ ટેસ્ટ આવશે તમને. અને આ રીતે બાફેલા ગાજરને તમે લાઈફમાં ક્યારેય પણ ભૂલી નહીં શકો તેવો ટેસ્ટ આપશે. તો હવે સાઈડ ચેન્જ થઈ ગઈ છે તો ફરીથી ઢાંકીને 5-7 મિનિટ માટે આપણે બાફીશું. હવે સમય વધારે બિલકુલ નહીં જોઈએ. તો 5-1 મિનિટ પછી આપણે ચેક કરવાનું છે કે આપણા ગાજર બરાબર બફાયા છે કે નહીં. છાલ તો એકદમ કાળાશ પર આવી ગઈ છે પણ ચપ્પુથી ચેક કરવાનું. જો આરામથી અત્યારે ચપ્પુ જઈ રહ્યું છે અંદર, જો નીચેની તરફ આવી રહ્યું છે ચપ્પુ અને જાતે જ ચપ્પુ બહાર નીકળી પણ રહ્યું છે, મતલબ શક્કરિયા આપણા બરાબર અંદર સુધી બફાઈ ગયા છે. હવે એ તે જ રીતે બધા જ જે શક્કરિયા છે તે બફાયા છે કે નહીં તે ચપ્પુથી ચેક કરી લેવું. કોઈ શક્કરિયા થોડા કાચા હોય તો તેમને થોડો સમય આપવો. પણ આપણા શક્કરિયા બફાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી 1-2 મિનિટ માટે ઠંડા કરીશું. હવે જે પહેલી પ્રોસેસ કરી છે ને તે ઠંડા થઈ ગયા છે તો તેની છાલ આરામથી નીકળી જશે. ગરમ ગરમમાં થોડા હાથને દાઝવાની શક્યતા રહે તો 1-2 મિનિટ ઠંડા કરી પછી આ રીતે છાલ કાઢવી તો આરામથી છાલ નીકળી જશે. જો છાલ કાળી છે પણ અંદરનો ભાગ એકદમ સરસ મજાનો બફાઈ ગયો છે. જો તેનો કલર જુઓ તમે, તેના ઉપરથી તમે સમજી શકશો કે ગાજર બફાઈ ગયા છે. જો આ રીતે આરામથી બે ટુકડા પણ થઈ જાય છે ને પરફેક્ટ મેથડ. અને ટેસ્ટ એકવાર કરવા જેવો છે. હવે આપણે બીજી મેથડથી જે તવા પર શેકેલા છે ને બાફેલા છે ને તે ગાજરને આપણે જોઈ લઈએ તો આરામથી તેની છાલ પણ નીકળી જાય છે. જો આરામથી છાલ તો નીકળે જ છે પણ ટુકડાય થતા જાય છે, મતલબ સરસ મજાના અંદર સુધી આપણા ગાજર બફાઈ ગયા છે. અને હવે આપણી ત્રીજી મેથડથી બાફેલા ગાજરની પ્રોસેસ ચેક કરી લઈએ કે આરામથી છાલ નીકળે છે કે નહીં, અથવા અંદર સુધી બફાયા છે કે નહીં, ટેસ્ટ કેવો આવે છે, બધું જ ચેક કરી લઈએ. તો પહેલાં તો માટલામાંથી બહાર કાઢી લઈએ. જો કે થોડા હલકા હલકા ગરમ હોય ને ત્યારે આ ગાજરને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો થોડા થોડા ગરમ હોય ત્યારે છાલ કાઢીને જરૂર ખાજો. આરામથી છાલ નીકળી જાય છે અને છાલ ઉતરતા તેનો કલર પણ તમે જોઈ શકો છો. જે રીતે આપણે કુકરમાં પાણી વડે બાફીને અથવા સ્ટીમરમાં સ્ટીમથી બાફીને જે ગાજરનો ઉપયોગ કરીએ છીએ ને તેવા જ કલરમાં અત્યારે બફાયા છે. હવે આ બાફેલા ગાજરની ચટપટી ચાટ, ફરાળી ચાટ બનાવવા માટે કઈ કઈ પ્રોસેસ કરવી જોઈએ તે પણ જોઈ લઈએ. તો ફટાફટ આપણા ગાજરના ટુકડા કરી લઈશું અને ટુકડા કર્યા બાદ આપણે થોડું સેંધા નમક ઉમેરીશું. ફરાળી છે તો સેંધા નમકનો ઉપયોગ કરશું, સાથે થોડો ચાટ મસાલા. જો કે ફરાળમાં ચાટ મસાલા ના લેતા હોય તો સ્કીપ કરી દેજો.
અને ઉપરથી મીઠું દહીં સાથે તીખી ચટપટી ચાટની જે ચટણી હોય તે અને આપણી પાસે મીઠી ચટણી પણ છે તો તેનો ઉપયોગ પણ કરશું જો કે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની ચટણી ના હોય તો તમે ટોમેટો કેચપ ફરાળમાં લેતા હોય ને તો તેનો ઉપયોગ કરી શકો છો તો આ ત્રણે ત્રણ ચટણી છે તેની રેસીપી તમારે જોતી હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપી દઈશ મેં શેર કરેલી છે તમે ઘરે બનાવી શકો છો બહાર જેવો ટેસ્ટ મળશે હવે ઉપરથી થોડા લીલા ધાણા અને મારી પાસે દાડમ પડેલું છે તો દાડમ પણ હું સ્પ્રિંકલ કરી દઉં છું જો કે ઓપ્શનલ છે ઉપરથી થોડી વધારે ચટપટી ચાટને બનાવવા માટે સ્પાઇસી બનાવવા માટે લાલ મરચું પાવડર ઉમેરું છું અને પછી તૈયાર થયેલી આ ચાટને આપણે આ રીતે ખાઈ શકીએ છીએ ચમચ દ્વારા અથવા તો આ રીતે સ્ટીકથી ફરી મળીશું એક હેલ્ધી એન્ડ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી સ્ટે હેપી સ્ટે હેલ્ધી ટેક કેર